નમસ્કાર મિત્રો જીતેન્દ્ર પટેલ શ્રીમતી એમ કે પટેલ હાઈસ્કૂલ ગોજારીયા વિડીયો ટ્યુટોરિયલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો સ્ક્રીન ઉપર તમે જોઈ શકતા છો ધોરણ છથી આઠ વર્ષ બે હજાર એકવીસ બાવીસ પરિણામપત્રક બનાવવા માટે મિત્રો સરળ એક્સેલની સીટ આપણે અહીં ઉપલબ્ધ છે આ સીટની અંદર તમારે ફક્ત ડેટા નાખવાનો છે અને ડેટા નાખશો એટલે વિથિન હાફ અવર એટલે કે અડધા કલાકની અંદર ધોરણ છનું સાતનું કે આઠનું પરિણામ મિત્રો તમે તરત જ તૈયાર કરી શકો છો તો સીટને કેવી રીતે ઓપરેટ કરવી એ મિત્રો આપણે જોઈશું અહીં તમે જોઈ શકતા છો સ્ક્રી એક એક્સેલની સીટ છે અહીં નીચે ત્રણ પ્રકારની સીટો આપેલી છે શરૂઆતમાં આપી છે ડેટા સીટ જેની અંદર તમારે ફક્ત ડેટા નાખવાનો છે બીજું આપી છે ફોર્મ ફ્રોમ હંડ્રેડ એટલે કે ફ્રોમ વન સિક્સટી આપેલી છે સીટ અને ત્રીજી આપી છે માર્કશીટની સીટ આપેલી છે એટલે પરિણામપત્રક કેવી રીતે જનરેટ થાય છે એ આપેલું છે મિત્રો હવે તમારે શું કરવાનું છે કે આ ડેટા સીટની અંદર નીચે ત્રણ પ્રકારની સીટો છે પરંતુ પ્રથમ સીટની અંદર ડેટા સીટની અંદર તમારે ફક્ત ડેટા નાખવાનો છે જે નાખતા લગભગ અડધો કલાકથી વધુ મિત્રો થઈ શકે નહીં સાઈઠ વિદ્યાર્થીઓ માટેની આ સીટ બનાવેલી છે સાહીઠ વિદ્યાર્થીઓનું પરિણામ સરળતાથી ફક્ત અડધા કલાકમાં તૈયાર કરી શકાય છે અહીં યલો સેલ આપ્યો છે ઉપર તમે જોઈ શકતા હશો ત્યાં સ્કૂલનું નામ લખવાનું છે મિત્રો અહીં લખેલું છે શ્રી સોમાભાઈ ડોસલદાસ પટેલ ઉચ્ચ પ્રાથમિક શાળા ગોજારિયા એના પછી લખ્યું છે વાર્ષિક પરીક્ષા પરિણામપત્રક ધોરણ અહીં આઠ લખેલું છે હવે જેવું તમે ધોરણ લખ્યું છે આઠ એની ઉપર તમે ટીક મારશો એટલે નીચે મિત્રો ડ્રોપડાઉન કૂલે છે માની લો કે તમારે ધોરણ છનું પરિણામ બનાવવું છે તો તમારે ત્યાં ધોરણ છ સિલેક્ટ કરવાનું છે સાત હોય તો મિત્રો તમારે સાત સિલેક્ટ કરવાનું છે અને આઠ હોય તો તમારે આઠ સિલેક્ટ કરવાનું છે એટલે જે તે ધોરણ સિલેક્ટ કરવાનું છે તમારે લખવાનું નથી મિત્રો એની બાજુમાં વર્ગ આપેલો છે વર્ગ પણ આપણે વર્ગ અ વર્ગ બ અને વર્ગ ક આ રીતે મિત્રો તમારે સિલેક્ટ કરવાનું છે એટલે સૌ પ્રથમ પરિણામ તૈયાર કરવા માટે આ એક્સેલની સીટમાં પ્રથમ ડેટા નામની સીટની અંદર તમારે સૌથી ઉપર સ્કૂલનું નામ લખવાનું છે ધોરણ ચોઈસ કરવાનું છે અને વર્ગ ચોઈસ કરવાનું છે આ કામ પહેલું કરવાનું છે મિત્રો એના પછી અહીં તમે જોઈ શકતા હશો પ્રથમ સીટની અંદર આ સીટની અંદર પરીક્ષા નંબર આપેલા છે એક બે ત્રણ ચાર પાંચ છ એ રીતે ત્યાં પણ તમે મિત્રો તમારા પરીક્ષા નંબર તમે લખી શકો છો માની લો કે કોઈ સ્કૂલની અંદર પરીક્ષા નંબર જનરેટ કરવામાં આવતા હોય એકસો એક એકસો બે એકસો ત્રણ અથવા બસો એક બસો બે તો ત્યાં તમે એ રીતે લખી શકો છો વિદ્યાર્થીના નામ આપે છે એને તમે અંગ્રેજીમાં અથવા ગુજરાતીમાં અથવા હિન્દીની અંદર તમે લખી શકો છો જનરલ રજીસ્ટર નંબર લખવાનો છે કાર્ય દિવસ અહીં લખેલા છે અહીં તમે યલો સેલની અંદર જોઈ શકો છો કાર્ય દિવસના નીચે ત્યાં તમારી સ્કૂલમાં જેટલા કાર્ય દિવસ હોય ધારો કે બસો વીસ કાર્ય દિવસ તો ત્યાં તમારે બસો વીસ ટાઈપ કરવાના છે આ કાર્ય દિવસ જે પણ કાર્ય દિવસ છે માની લો કે એકસો એ નેવું કાર્ય દિવસ છે તો કાર્ય દિવસ એકસો નેવું લખવાના છે એના પછી જે તે સ્ટુડન્ટના કાર્ય દિવસ તમારે ઊભી કોલમની અંદર નાખવાના છે એટલે આ ડેટા તમારે ફિલઅપ કરવાનો છે તો પ્રથમ પરીક્ષા નંબર બીજું વિદ્યાર્થીનું નામ ત્રીજી કોલમની અંદર જનરલ રજિસ્ટર નંબર ચોથી કોલમની અંદર કાર્ય દિવસ હવે અહીં જુદા જુદા વિષયો આપેલા છે બોર્ડના નિયમ અનુસાર બોર્ડના ગાઈડલાઈન પ્રમાણે મિત્રો આપણે આ પરિણામપત્રક તૈયાર કરેલું છે તો એ વિષયો આપ્યા છે ગુજરાતી ગણિત હિન્દી અંગ્રેજી સામાજિક વિજ્ઞાન વિજ્ઞાન સંસ્કૃત વ્યક્તિત્વ વિકાસ મેળવેલ ગુણ કુલ ગુણ મેળવેલ ગ્રેડ ટકા અને પરિણામ તો આ રીતે મિત્રો આખી સીટ તૈયાર થાય છે તમારે ફક્ત ડેટાની અંદર માર્ક્સ જ નાખવાના છે તો હવે તમે કાર્ય દિવસ નાખ્યા પછી જે તે વિષય લેવાનો છે મિત્રો માની લો કે તમે ગુજરાતી વિષયના માર્ક્સ નાખો છો તો ગુજરાતી વિષયની અંદર એ તમે જોઈ શકતા હશો પ્રથમ સત્ર અને દ્વિતીય સત્ર પ્રથમ સત્રની અંદર પણ ચાલીસ ગુણ એફ એ વનના છે વીસ ગુણ મૌખિકના છે એ જ રીતે દ્વિતીય સત્રની અંદર ચાલીસ ગુણ એફ એ ટુના છે વીસ ગુણ મૌખિક ગુણ છે અને ચાલીસ ગુણ એસે ટુના છે જે અત્યારે વાર્ષિક પરીક્ષા લેવાની છે મિત્રો એના ચાલીસ ગુણ છે એટલે એસી ગુણના અડધા ગુણ નાખવાના છે તમારે ચાલીસ ગુણ એટલા માટે કે પરીક્ષા એસી ગુણની છે પણ એમાંથી જે માર્ક એના અડધા કરીને ચાલીસ ગુણમાંથી નાખવાના છે તો આ રીતે તમારે ચાલીસ વીસ ચાલીસ વીસ અને ચાલીસ દરેક વિષયની અંદર આ પ્રમાણે સ્લીપની અંદરથી ગુણ તમારે આની અંદર નાખવાના છે જે તે વિદ્યાર્થીના નામની સામે આ જ રીતે એક વિષય પૂરો કર્યા પછી ધારો કે ગણિતના નાખજે તો એ જ રીતે ગણિતમાં પ્રથમ સત્ર એફએ વન એટલે ના ચાલીસ ગુણ મૌખિકના વીસ ગુણ એફ એ ટુના ચાલીસ ગુણ મૌખિકના વીસ ગુણ અને એસે ટુ કે જે પરીક્ષા લેવામાં આવી છે એસી ગુણની એના અડધા ગુણ એટલે ચાલીસ ગુણમાંથી તમારે નાખવાના છે આ રીતે તમે મિક તો બધા જ વિષયના આધારે કે ગુજરાતી ગણિત અંગ્રેજી હિન્દી સામાજિક વિજ્ઞાન વિજ્ઞાન અને સંસ્કૃત બધા જ વિષયના જેવા તમે ગુણ નાખશો એટલે ઓટોમેટિક મિત્રો પરિણામ તૈયાર થઈ જાય છે છેલ્લે વ્યક્તિત્વ વિકાસના ગુણ ચારસોમાંથી નાખવાના છે મિત્રો વ્યક્તિત્વ વિકાસના ગુણ ચારસોમાંથી નાખશો જેવા તમે વ્યક્તિત્વ વિકાસના ગુણ ચારસોમાંથી નાખશો એટલે બાજુમાં મેળવેલ ગ્રેડ ઓટોમેટિક ચારસોના સંદર્ભમાં મેળવેલ ગ્રેડ મિત્રો તૈયાર થઈ જાય છે એ જ રીતે અહીં તમે વિષયવાઈઝ જ્યારે ગુણ નાખશો ચાલીસ વીસ ચાલીસ વીસ ચાલીસ એટલે એકસો સાઈઠમાંથી કેટલા ગુણ વિદ્યાર્થીઓ મેળવાય એ તૈયાર થાય છે મિત્રો બાજુમાં જ એને મેળવેલ ગ્રેડ તૈયાર થાય છે એકસો સાહીઠ માર્ક્સમાંથી એને મેળવેલા જે માર્ક્સ હોય એના આધારે ગ્રેડ વિષયવાઈઝ ગ્રેડ મિત્રો એ તૈયાર થાય છે તો આ રીતે ફક્ત ડેટાશીટની અંદર તમારે માર્ક્સ જ નાખવાના છે આટલું કામ કરતો મિત્રો હું માનું છું ત્યાં સુધી જો કોઈ સહાયકની મદદ લીધેલી હોય તો લગભગ અડધા કલાકની અંદર આપણે આરામથી વિદ્યાર્થીનો ડેટા નાખી શકીએ છીએ તો આ રીતે મિત્રો તમે જેવો તમે ડેટા નાખશો એટલે તરત જ અહીં બાજુમાં ટકા અને પરિણામ પણ તૈયાર થાય છે અને એની પછી જે બીજી સીટ આપેલી છે એક્સેલની નીચે ફ્રોમ વન સિક્સટી એકસો સાઈઠમાંથી વાર્ષિક પરીક્ષાનું જે પરિણામ છેલ્લે તૈયાર થાય છે એમાં આપણે જુઓ એ વિદ્યાર્થી ઓટોમેટિક સ્કૂલનું નામ તમે શરૂઆતમાં લખેલું એટલે એ ઓટોમેટિક આવી જાય છે વાર્ષિક પરીક્ષા આવી જાય છે ધોરણ આઠ અગાઉ ડેટાશીટની અંદર તમે લખેલું છે જે ડેટાશીટની અંદર ઉપર ધોરણ અને વર્ગ લખેલો એટલે આ સીટની અંદર ધોરણ અને વર્ગ આવી જાય છે મિત્રો એટલે એ અલગથી લખવાનું નથી આ સીટ આપણે પાસવર્ડ પ્રોટેક્ટેડ રાખીએ છીએ આ સીટની અંદર કોઈ જ ડેટા નાખવાનો નથી તો ઓટોમેટિક કંઈ વિષયવાઈઝ ગુજરાતી ગણિત હિન્દી અંગ્રેજી સામાજિક વિજ્ઞાન વિજ્ઞાન અને સંસ્કૃત એમાં એકસો સાહીઠમાંથી વિદ્યાર્થીઓ મેળવેલા ગુણ વ્યક્તિત્વ વિકાસમાં ચારસોમાંથી મેળવેલા ગુણ એમ કુલ ગુણ પંદરસો વીસમાંથી વિદ્યાર્થીઓ મેળવેલા ગુણનો મિત્રો અહીં પત્રક તૈયાર થાય છે અને તમે પ્રિન્ટ કાઢી શકો છો અહીં એ ફોર સાઇઝના પેપરની અંદર લેન્ડસ્કેપની અંદર આ રીતે તમે એનું પરિણામ મિત્રો વિદ્યાર્થીનું કાઢી શકો છો પ્રિન્ટ એની લઈ શકો છો મેડવેલ ગ્રેડ પણ જનરેટ થાય છે એના પર્સન્ટેજ પણ આવી જાય છે એનું પરિણામ પણ મિત્રો તૈયાર થઈ જાય છે હવે માની લો કે વિદ્યાર્થીને માર્કશીટ આપવાની જરૂર પડી તો ત્રીજી નીચે સીટ આપી છે માર્કશીટની સીટ આપી છે આ માર્કશીટની સીટની અંદર તમારે શું કરવાનું છે એ ઉપર જો યલો સેલ આપેલા છે જ્યાં યલો સેલ છે ત્યાં જ તમારે ડેટા નાખવાનો છે સ્કૂલનું નામ શરૂઆતમાં તમે લખ્યું હતું એટલે ત્યાંથી ઓટોમેટિક આવી જાય છે એના નીચે આપણે યલો સેલ એટલા માટે રાખેલું છે કે ત્યાં તમારે ગામનું નામ લખવું હોય જિલ્લો તાલુકો લખવો હોય તો ત્યાં તમે લખી શકો છો એટલા માટે આપણે લખ્યું છે એના પછી ધોરણ આવી જશે ઓટોમેટિક જો વ્હાઇટ સેલ છે ત્યાં કશું જ લખવાનું નથી જે યલો સેલ છે તે પરીક્ષા નંબર તમારે મિત્રો બદલવાનો છે જેવો તમે એક નંબર લખ્યો છે એટલે એક નંબરના વિદ્યાર્થીનું પરિણામ જનરેટ થઈ જાય છે તમે જોઈ શકતા હશો એનો વિષય ગુજરાતી ગણિત હિન્દી અંગ્રેજી સામાજિક વિજ્ઞાન એને કુલ ગુણ એકસો સાહીઠમાંથી મેળવેલા ગુણ મેળવેલ ગ્રેડ અને એનું પરિણામ એના કાર્ય દિવસ કુલ કાર્ય દિવસ એકસો નેવું એમાંથી હાજર દિવસ આટલા એના ટકા એનું પરિણામ બરાબર હવે અહીં ધારો કે આપણે બે નંબર ચોઈસ કરીશું એકની જગ્યાએ બે લખીને એન્ટર મારી છું એટલે ઓટોમેટિક પેલી સીટમાંથી બે નંબરના વિદ્યાર્થી પટેલ દિયા રમેશભાઈ બે નંબરની સ્ટુડન્ટ જે છે એનું રિઝલ્ટ મિત્રો એ ઓટોમેટિક આવી જાય છે તમારે એની પ્રિન્ટ કાઢવાની છે એટલે સીધું ફાઇલમાં જઈને તમે પ્રિન્ટ ઉપર જશો એટલે આ રીતે મિત્રો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર એ ફોર સાઇઝના પેજની અંદર આનું તમે પેજ પ્રિન્ટ સેજ જાડા પેપર ઉપર રંગીન પેપર ઉપર તમે એની પ્રિન્ટ કાઢી શકો છો તો આ રીતે સરળતાથી પરિણામો મિત્ર તમે પ્રિન્ટ કરી શકો છો એના પછી ત્રણ નંબરની પ્રિન્ટ કાઢવી છે તો ત ત્રણ નંબર લખીને એન્ટર મારશો એટલે ત્રણ નંબરને જે પણ સ્ટુડન્ટ્સ હશે એનો જીઆર નંબર એનો પરીક્ષા નંબર એના વિષયવાઇઝ જેના ગુણ એનો ગ્રેડ પરિણામ કાર્ય દિવસ હાજર દિવસ પર્સન્ટેજ આ બધું મિત્રો આવી જાય છે હવે અહીં પાસ અને નપાસ લખેલું છે અહીં તમે જનરલી શું થાય છે મિત્રો નિયમ એવો છે કે ધોરણ છ અને સાતની અંદર કોઈ વિદ્યાર્થી નપાસ નથી પરંતુ ધોરણ આઠની અંદર બે અથવા બેથી વધુ વિષયની અંદર ઈ ગ્રેડ હોય બે અથવા બેથી વધુ વિષયની અંદર ઈ ગ્રેડ હોય તો એ વિદ્યાર્થી નાપાસ થાય છે તો એ તમે જોઈ શકશો આ વિદ્યાર્થી અને બધાની અંદર સી ગ્રેડ છે વિષયવાઈઝ તો આ વિદ્યાર્થી પાસ છે પરંતુ કોઈ વિષયની અંદર ધારો કે આપણે ચાલો એક નંબરના વિદ્યાર્થીનું આપણે રિઝલ્ટ જોઈએ છીએ એક નંબર આપણે એન્ટ કરીએ છીએ તો એ તમે જોઈ શકો છો એક નંબરનો સ્ટુડન્ટ છે એના પહેલાંની અંદર ડી ગ્રેડ છે ગણિત વિષયની અંદર ઈ ગ્રેડ છે બીજા બધા વિષયની અંદર તમે જોઈ શકો છો એ ગ્રેડ છે સંસ્કૃતની અંદર ઈ ગ્રેડ છે એટલે બે વિષય એવા થયા ગણિત અને સંસ્કૃત કે જેની અંદર એને ઈ ગ્રેડ છે હવે બોટ નિયમ મુજબ જે સરકારના પરિપત્ર મુજબ ધોરણ આઠ માટે જ સમજજો મિત્રો ધોરણ આઠ માટે જ જો બે અથવા બેથી વધુ વિષયમાં ઈ ગ્રેડ હોય તો તે વિદ્યાર્થી સદર પરીક્ષાની અંદર નાપાસ ગણવામાં આવે છે એ એનું ઉપચારાત્મક કાર્ય કરી શકાય છે એના પછી એને પરીક્ષા આપે છે અને એમાં જો પાસ થઈ શકે છે પરંતુ હાલ પૂરતું એનું પરિણામ મિત્રો એ પ ધોરણ આઠમાંથી નવમાં જઈ શકતો નથી હવે એ ગણિતમાં એને ઈ ગ્રેડ છે હવે સપોઝ આપણે આ ગણિતમાં એને ગ્રેડ બદલી દઈએ એના માર્ક્સ છે જ વધારીએ છીએ તમે જુઓ આપણે એક નંબરનું પરિણામ હાલ તમે જોઈ શકો છો કે બે વિષયની અંદર એને ઈ ગ્રેડ છે માટે એ ફેલ બતાવે છે નીચે પણ આ જ વિદ્યાર્થીને આપણે એમાં ગ્રેડ ચેન્જ કરવા માટે આપણે એ માર્ક્સ એના વધારી છે તમે જોઈ શકો ગણિતની અંદર એની ઈ ગ્રેડ જે આપણે ચાલો ચાલીસમાંથી એને પાંત્રીસ ગુણ આપીએ છીએ એટલે આ વિદ્યાર્થી ઓટોમેટિક કહી જુઓ પંચોતેર ગુણ થાય છે એકસો સાઠમાંથી એનાનો ગ્રેડ એ ચેન્જ થઈ જાય છે ડી ગ્રેડ થઈ ગયો હવે આ એક નંબરનો વિદ્યાર્થી ઓલરેડી શરૂઆતમાં ફેલ બતાવતો હતો મિત્રો એ તમે જોઈ શકો છો શરૂઆતમાં એક નંબરનો સ્ટુડન્ટ્સ ગણિતની અંદર ઈ ગ્રેડ હતો એની જગ્યાએ હવે ડી ગ્રેડ થઈ ગયો હવે એનું પરિણામ જુઓ તમે વિષયવાય કે ગુજરાતીમાં ડી ગણિતમાં ડી હિન્દીમાં એ અંગ્રેજીમાં એ સામાજિક વિજ્ઞાનમાં એ વિજ્ઞાનમાં એ અને સંસ્કૃતમાં ઈ ગ્રેડ છે આ બધા જ વિષયોમાં ફક્ત એક જ વિષય એવો છે કે જેમાં ઈ ગ્રેડ છે એટલે સરકારના નિયમ મુજબ કે એના બે અથવા બેથી વધુ વિષય હોય તો જે નાપાસ ગણાય છે એ ફક્ત એક જ વિષય છે એટલે ઓટોમેટિક આપણી આ સિટીની અંદર એ પ્રમાણેની ફોર્મ્યુલા મૂકેલી છે કે એ વિદ્યાર્થીઓ ઓટોમેટિક એ પાસ બતાવે છે તો એ તમે જોઈ શકો છો પાસ બતાવે છે હવે આ જ પરિણામ માની લો કે તમે ફરી હતું એમના એમ કરી દેશો મિત્રો એના માર્ક્સ તમે જોઈએ એના માર્ક્સ હતા એમના એમ તમે ઘટાડી દીધો દીધા તો આ વિદ્યાર્થી એક નંબરનો સ્ટુડન્ટ આપણે બે વિષયમાં ઈ ગ્રેડ કર્યો તો એ તમે જોઈ શકો છો એક નંબરને ગણિતની અંદર ઈ ગ્રેડ છે અને સંસ્કૃતની અંદર ઈ ગ્રેડ છે એટલે આ વિદ્યાર્થી ફેલ બતાવે છે બરાબર તો આ ધોરણ આઠ માટેની કન્ડિશન છે હવે સપોઝ આ જ વિદ્યાર્થી ધોરણ સાતનો છે એ આપણે માર્ક્સ બદલતા નથી તમે જોઈ શકો છો માર્ક્સ એના એડ લખેલા છે પણ હું એ ધોરણ ચેન્જ કરું છું એ હું ધોરણ આઠની જગ્યાએ ધોરણ છ કરી નાખું છું તો તમે જોઈ શકતો કે એક નંબરનો વિદ્યાર્થી જે નપાસ બતાવતો હતો એની જગ્યાએ હવે શું બતાવે છે પાસ બતાવે છે ભલે એને ઈ ગ્રેડ આપેલો છે ડબલની અંદર બે વિષયની અંદર ઈ ગ્રેડ છે પણ છતો એ શું બતાવે છે પાસ એટલા માટે કે આ કન્ડિશન ફક્ત ધોરણ ના માટે જ છે ધોરણ છ અને સાતની અંદર બધા જ વિદ્યાર્થીઓ મિત્રો પાસ થાય છે પરંતુ ધોરણ આઠ માટે આ કન્ડિશન જે આપેલી છે એટલે આપણે આ જે સીટ એક્સેલની બનાવેલી છે એની અંદર એ પ્રમાણે મિત્રો ફોર્મ્યુલા મૂકેલી છે કે જો વિદ્યાર્થી બે અથવા બેથી વધુ વિષયની અંદર એ ગ્રેડમેડ તો એ નાપાસ થાય છે અને એ પણ ધોરણ આઠનો વિદ્યાર્થીઓ હોવો જોઈએ તો આ રીતે મિત્રો આ એક પરિણામ બનાવેલું છે આમ તો માધ્યમિકનો શિક્ષક છું એટલે આ પરિણામ હોતું નથી અમારે નવમાનું ને અગિયારમાનું અમે બનાવેલું છે પરંતુ સ્કૂલ અમારી સ્કૂલની અંદર જ છ સાત આઠ ગ્રાન્ડ ટેબલ ચાલે છે એટલે અમારા મિત્ર છે એમના પ્રિન્સિપાલ એમની એક ડિમાન્ડ હતી કે સાહેબ પરિણામ બનાવી આપો ને ઝડપી થાય એવું તો મેં એક આ પરિણામ બનાવેલું છે તો આશા રાખું છું કે કદાચ અન્ય મિત્રોને પણ કામમાં આવશે કારણ કે અમારે એ સાહેબને બનાવીને આપ્યું છે મેં જોજો આમાં કોઈ હજુ ભૂલ હોય તો કહેજો સુધારીશું પરંતુ લગભગ એમને જોયા પછી એવું કીધું હતું કે કોઈ લગભગ જીતું ભાઈ કોઈ ભૂલ દેખાતી નથી તો નવ્વાણું ટકા કોઈ ભૂલ નથી છતાં મિત્રો પરિણામ બનાવો છો તમે કાળજી રાખજો સરવાળા બાદ બાકી બરાબર જે કરવાના હોય કરી જોજો કારણ કે છેવટે આપણે જ્યારે પણ બાળકને રિઝલ્ટ આપીએ છીએ એટલે એકદમ ભૂલ રહિત રિઝલ્ટ હોય એ પણ આપણી કાળજી રાખવી જોઈએ એટલે આ પરિણામ ધોરણ છ સાત આઠ નું પરિણામ તૈયાર કરવા માટેની આ એક્સેલની સીટ છે તો મારી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ જીતુ ગોઝારિયા ડોટ કોમ ઉપર પણ મિત્રો આ સીટ અવેલેબલ છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો અને ડાઉનલોડ કર્યા પછી ફરી એકવાર કહું છું નીચે ત્રણ પ્રકારની સીટો છે એમાં પહેલાં નંબરની સીટની અંદર જ ડેટા નાખવાનો છે તમારે બીજા નંબરની સીટમાંથી પ્રિન્ટ લેવાની છે ત્રીજા નંબરમાં માર્કશીટો પ્રિન્ટ કાઢવાની છે મિત્રો ફક્ત પરીક્ષા નંબર બદલવાનો છે જો તમે યલો સેલ આપ્યો છે તો જ ઉપયોગ કરવાનો છે આ યલો સેલ ઉપર કેમ આપ્યો છે ગામનું નામ બદલવા માટે પરીક્ષા નંબર બદલવા માટે અને નીચે અહીં તમે ત્રણ સૂચના આપેલી છે તો એ સૂચના નાની અંદર પણ જો તમારે તારીખ બદલવી હોય તારે કંઈ લખેલું છે કે શાળાનું ઉનાળું વેકેશન અહીં આશરે તારીખ લખેલી છે થી આ તારીખ સુધી રહેશે તો ત્યાં તમે મિત્રો તારીખ બદલી શકો છો શાળાનું નવ સત્ર આ તારીખથી શરૂ થશે પાઠ્યપુસ્તકોમાં કોઈ ફેરફાર થવાનો છે કે નથી અને ગણવેશમાં ફેરફાર તો આ રીતે સામાન્ય રીતે પરિણામ બનાવીએ છીએ ઘણા મિત્રો કહે છે કે આપણે ધોરણ છ અને સાતની અંદર ગ્રેડ લખવાના છે ગુણ લખવાના નથી એટલે ગુણ બતાવેલા છે તો બરાબર નથી પરંતુ અમે એટલા માટે મિત્રો બતાવી બનાવીએ છીએ મેળવેલ ગુણ એટલા માટે લખીએ છીએ કે શેવટે તો ગ્રેડ તમે કોના આધારે આપો છો વિદ્યાર્થીના ગુણના આધારિત ગ્રેડ આપો છો એટલે ગુણ એટલા માટે લખવું પડે છે કે વારંવાર વિદ્યાર્થી પછી વર્ષ દરમિયાન હેરાન કરે છે સામાન્ય રીતે શું થાય છે એને કંઈક શિષ્યવૃત્તિ લેવાની હોય કે ગમે તે કામ સારું એને જરૂર એટલે કે સાહેબ માર્કશીટ બની આપોને ગુણ માટેની એટલે છેવટે પાછા અધ વચ્ચે જ્યારે આપણું કામ ચાલતું હોય તો એ વખતે વિદ્યાર્થીઓ પાછા માર્કશીટ બનાવવા આવે છે કે સાહેબ ગ્રેડ ઉપરથી માર્કશીટ એટલે એવું ના થાય એટલે માટે આપણે આ રીતે અમે અમારી સ્કૂલની અંદર પ્રાથમિક વિભાગ જે અમારો છે એ આ રીતે આપે છે કે જેથી સરળતાથી વારંવાર મિત્રો વિદ્યાર્થીને પણ કામમાં લાગે છે અને એને પણ ખ્યાલ આવે છે તો આ રીતે મિત્રો આ તૈયાર કરેલું છે તો આપ સૌને કામમાં આવશે તો આનંદ થશે આભાર જય હિન્દ જય ભારત અને મિત્રો કોઈ ક્વેરી હોય તો એ મારી અહીં લખેલું છે ઈમેલ આઈડી છે રેડ બસ એકસો આઠ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ આ રીડી યુએસ વન ઝીરો એઇટ રેડ એટલે લાલ બસ એકસો આઠ એકસો આઠ નંબરની બસમાં જ્યારે પણ અકસ્માત થાય છે એટલે આપણે એકસો આઠ નંબરની બસની અંદર અકસ્માત થાય છે એટલે લોહી આવે છે લોહી કેવા રંગનું હોય છે લાલ રંગનું હોય છે એટલે રેડ બસ એકસો આઠ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ આ ઈમેલ આઈડી છે તો આ ઈમેલ આઈડી ઉપર મિત્રો આપ આપણી કોમેન્ટ આપનો પ્રતિભાવ અથવા કોઈ ભૂલ હોય તો એના વિશે મિત્રો ધ્યાન દોરશો આપણી આ વેબસાઇટ એ લખે છે બાજુમાં ડબલ્યુ 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 ડોટ જે આઈ ટીયુ જીઓ જે આરઆઈએ જીતુ ગોજારીયા ડો ડૉટ કોમ એના ઉપર ક્લિક કરીને પણ તમે ડાયરેક્ટ મિત્રો આપણી વેબસાઇટ ઉપર જઈ શકો છો અને ત્યાં પણ અન્ય એજ્યુકેશનલ અપડેટ્સ મૂકેલી છે એની પણ મિત્રો તમે મુલાકાત લઈ શકો છો તો આશા રાખું છું કે આ ધોરણ છથી આઠનું આ જે પરિણામ આપણે એ મૂકેલું છે એ આપ સૌને કામમાં આવશે તો આનંદ છે આભાર જય હિન્દ જય ભારત